ભારે વરસાદ માટે હજુ જોવી પડશે એક અઠવાડિયાની રાહ. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય ન થતા ખેંચાયો વરસાદ. જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે ફોર્મ આજે બપોરે 2 વાગે ભરાશે. 5 વાગે ખેંચાશે ફોર્મ પરત. તાલુકા પંચાયતની ચૂંટણી આજે. સી પ્લેન સર્વિસ માટે એએઆઈનો સર્વે. સુરત આવેલ એરપોર્ટ ઓથોરિટીની ટીમે સૂચવ્યા 3 લોકેશન. નર્મદા, સાબરમતી, તાપી નદીમાં ઉતરશે સી પ્લેન. જમ્મુ કાશ્મીર મામલે મોટો નિર્ણય લઈ શકે છે ભારત. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જમ્મુ કાશ્મીરના મંત્રીઓને દિલ્હી બોલાવ્યા. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું નિવેદન. તેલ પર નહીં ઘટે ઉત્પાદ શુલ્ક. નાગરિકો ઈમાનદારીથી ચૂકવે કર. પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ 15 ઓગસ્ટે થશે શરૂ. મોદી કેરના નામથી જાણીતી આયુષ્યમાન યોજના 12 થી 15 રાજ્યોમાં શરૂ કરાશે. આજે શિવસેનાનો 52મો સ્થાપના દિવસ. મુંબઈમાં અનેક સ્થળે કાર્યક્રમોનું આયોજન. વિપક્ષ અને ભાજપ પર સાધશે નિશાન. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. રાજ્યની 11 તાલુકા પંચાયતમાં આજના દિવસે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ સમગ્ર મામલે તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ પણ ભરવામાં આવશે. તો આજે આ 2 મહત્વની પ્રક્રિયાઓ છે. એક તરફ ફોર્મ ભરવામાં આવશે પ્રમુખ અને ઉપપ્રમુખ જિલ્લા પંચાયત માટે, અને સાથોસાથ આજના દિવસે 11 તાલુકા પંચાયતમાં ચૂંટણીનું પણ આયોજન છે. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણીનું આયોજન છે. અને બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ આજે બપોરે 2 વાગે ભરવામાં આવશે અને સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ જે છે પરત ખેંચી શકાશે. મહત્વના સમાચાર વડોદરાથી, કે જ્યાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં 20 જૂને ચૂંટણી અને આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયતમાં આજે ફોર્મ ભરવામાં આવશે. જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વડોદરા જિલ્લા માટેની જો વાત કરીએ તો તેના માટે 20 તારીખે ચૂંટણીનું આયોજન છે 20 જૂને. તેને લઈને આજે ફોર્મ બપોરે 2 વાગ્યા સુધીમાં ભરવામાં આવશે. વડોદરા જિલ્લા પંચાયત અત્યારે ફિલહાલ કોંગ્રેસ હસ્તક છે અને કોંગ્રેસે ચૂંટણી પહેલા તેમના સભ્યોને દમણ મોકલી દીધા છે, કે જેથી જે રાજ્યસભા સમયે દ્રશ્યો સર્જાયા હતા તેવા દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યા છે. ત્યારે 17 સભ્યો સહિત 40 લોકોને દમણ મોકલી દેવાયા છે. માત્ર 5 સભ્યોને અહીં ફિલહાલ રાખવામાં આવ્યા છે, તેમને પણ હવે સાપુતારા મોકલી દેવાશે. ત્યારે ભાજપ જિલ્લા પંચાયત તોડશે તેવો કોંગ્રેસને ભય છે. તેને લઈને આ પ્રકારની ગતિવિધિ કોંગ્રેસ તરફથી. તો રાજ્યની જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો મુદ્દો જે છે તે આજના દિવસે સમગ્ર દિવસ દરમિયાન ચર્ચાનો મુદ્દો છે. ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજથી ફોર્મ ભરાશે અને આવતીકાલે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સત્તા બચાવવા માટે કોંગ્રેસે સ્પષ્ટપણે અહીં હવા ત્યાં માર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પાસેની જિલ્લા પંચાયત આંચકી લેવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીની સામ દામ દંડભેદની નીતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ત્યારે 23 પૈકી 3 થી 4 જિલ્લા પંચાયત તેઓ ગુમાવે તેવી શક્યતા છે. અને હોર્સ ટ્રેડિંગના ભયથી કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા સદસ્યોને સુરક્ષિત સ્થાને અજ્ઞાતવાસ મોકલી દીધા છે. ઓનલાઇન પર જોડાયા છે સંવાદદાતા ગૌરવ પટેલ. ગૌરવ, ખાસી જણાવશો, જે રીતે કોંગ્રેસે આ વખતે ખાસી એવી તૈયારીઓ કરી છે, જે રીતે પહેલાની ચૂંટણીઓમાં જોવા મળ્યું તે પ્રમાણે સૌ કોઈ સભ્યોને અજ્ઞાતવાસ મોકલી દેવાયા છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની પૂરેપૂરી તૈયારી?
વાત કરીએ તો જે પ્રકારે તેવીસ જિલ્લા પંચાયતમાં વિજય થયો હતો કોંગ્રેસ પાર્ટીનો વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં, એ વખતે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે જિલ્લા પંચાયત હતી તેમાં કેટલીક જિલ્લા પંચાયત ચૂંટવાનો દર હતો અને ઘણી જગ્યાએ હોટ ટ્રેડિંગના બનાવ બન્યા હતા 8 વર્ષ પહેલા. બરાબર તે જ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આ વખતે કોંગ્રેસ દ્વારા અગમચેતી રાખવામાં આવી છે અને પોતાના જે તૂટી શકે કે જે પૈસાના લોકોને લાલચ પામી શકે તેવા સભ્યોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનું વ્યૂહ કોંગ્રેસ પાર્ટી અપનાવે છે. પરંતુ જે 23 જિલ્લા પંચાયત તે પૈકીની મહીસાગર, અમદાવાદ, દાહોદ અને મોરબી જિલ્લા પંચાયત કહેવાય કે જિલ્લા પંચાયત ફૂટવાનો દર છે ખૂબ જ 22-2 એટલે કે 22 કોંગ્રેસ અગત્યને 2 ભારતીય જનતા પાર્ટીનો સભ્ય મોરબીમાં હોવા છતાં મોરબી જિલ્લા પંચાયત કોંગ્રેસ સાચવી શકે ત્યાં એક મોટો સવાલ છે. ઉપરાંત મહીસાગરની વાત કરીએ તો મહીસાગર જિલ્લા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી સરગી ગઈ છે, તે કઈ રીતે પાછી આવે તે એક મહત્વનો સવાલ છે. એટલે આવતીકાલે જયારે ચૂંટણી સમય છે તે પહેલા ગઈકાલે જ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હતા તેમને પક્ષનો વ્હીપ આપવામાં આવ્યો હતો કે જે કોંગ્રેસ પક્ષનો જે પ્રમુખ પદનો ઉમેદવાર હોય તેને જ મતદાન કર્યું હતું. સ્પષ્ટ વ્હીપ નિરીક્ષક દ્વારા જે તે જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવ્યો છે. ઉપરાંત જે જે નિરીક્ષકો છે તેમને પણ સ્પષ્ટ આદેશ આપવામાં આવે છે કે કોઈપણ પ્રકારની બાંધછોડ ના થાય તે પ્રકારની ધ્યાન રાખવી અને જે પ્રકારે જે નગરપાલિકામાં જે લોકોએ બળવો કર્યો તેમને સસ્પેન્ડ કરીને પણ કોંગ્રેસે એક સંદેશો પાઠવ્યો છે કે જો કોઈ ચૂંટાયેલો સભ્ય ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ કરશે અથવા તો પાર્ટી વિરુદ્ધ જઈને મતદાન કરશે તો તેને સસ્પેન્ડ કરવાનો પણ એક રસ્તો કોંગ્રેસે ખુલ્લો રાખ્યો છે. એટલે તમામ નીતિ અખત્યાર કોંગ્રેસ પાર્ટી જિલ્લા પંચાયતો સાચવવા માટે કરે છે તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ પણ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી જયારે આવતી હોય ત્યારે તેમાં કઈ રીતે જીત હાંસલ કરવી, કઈ રીતે સ્થાનિક સ્વરાજનો પોતાનો પડકમ બતાવો, દમખમ રાખવો તેના માટે પણ તમામે તમામ પ્રયત્નો કર્યા છે અને કેટલીક જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાસેથી આંખી જાય તેવું લાગી રહ્યું છે. બિલકુલ ગૌરવ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતા જણાવ્યું આજે આ ચૂંટણીનું આયોજન થયું છે, કોંગ્રેસે પૂરતી તકેદારી રાખી છે. તો ફરી એકવાર કોંગ્રેસે રાજ્યસભા વાળી નીતિ અપનાવી છે કારણ કે તેને જિલ્લા અને તાલુકા પંચાયતમાં હારનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસને આ ભય શા માટે સતાવી રહ્યો છે અને સત્તા જાળવી રાખવા તેમણે શું તરકીબ અપનાવી છે આવો જોઈએ. પંચાયતમાં પણ રાજ્યસભા વાળી, કોંગ્રેસને છે સત્તાનું જવાનું ડર. સત્તા બચાવવા કોંગ્રેસના હવાતિયા. 19 અને 20 જૂના રોજ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. જો કે આ ચૂંટણી પહેલા કોંગ્રેસને સતાવી રહ્યું છે હારનો ભય, જેના પગલે કોંગ્રેસે રાજ્યસભાવાળી તરકીબ અપનાવી છે. કોંગ્રેસને ઘણી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સત્તા જવાનો ભય સતાવી રહ્યું છે, જેના પગલે તેને પોતાના સભ્યોને મોકલી દીધા છે અજ્ઞાતવાસમાં. સૌથી પહેલા વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની પંચાયતની, તો અહીં 22 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના 34 પૈકી 23 સભ્યો ચૂંટાયા છે, જ્યારે ભાજપના 11 સભ્યો છે. પરંતુ સત્તા જાળવવા કોંગ્રેસે પોતાના 23 સભ્યો મોકલી દીધા છે દીવના પ્રવાસે. તો આ તરફ મોરબીમાં પણ કંઈક આવી પરિસ્થિતિ છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના 22 પૈકી 16 સભ્યોને પ્રવાસે મોકલી દેવામાં આવ્યા છે. કોંગ્રેસનું માનવું છે કે ગાઉ થયેલી ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. તો આ તરફ અરવલ્લી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસને હારવાનો ડર છે. કોંગ્રેસની અહીં બહુમતી છે, ભાજપના 8 અને કોંગ્રેસના 22 સભ્યો છે. છતાં કોંગ્રેસે જોડતોડની રાજનીતિ ન થાય તે માટે પોતાના સભ્યોને પ્રવાસે મોકલી દીધા છે. એટલું જ નહીં, સુરક્ષા મામલે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો છે અને ચૂંટણી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માંગ સાથે મુખ્ય સચિવ, ચૂંટણી કમિશનર અને રાજ્યના પોલીસ વડાને પત્ર પણ લખ્યો છે. પદાધિકારીઓ જ્યારે ગુજરાતમાં પંચાયતી રાજની કામગીરી સંભાળતા હોય ત્યારે બાકીના 8 વર્ષ માટે આ 23 જિલ્લા પંચાયત અને 146 તાલુકા પંચાયત ક્યાંક ને ક્યાંક એને તોડવા માટે ભાજપાના સરકાર દ્વારા વહીવટીતંત્ર પોલીસ તંત્રનો દુરુપયોગ થાય, ધાક ધમકી લોભ લાલચ ભાજપ તરફથી આપવામાં આવે ત્યારે આ અનૈતિક પ્રવૃત્તિ ન થાય અને તોડફોડની રાજનીતિમાં ભાજપાના કાવતરાને નિષ્ફળ કરવા માટે અને પોલીસ તંત્રને વહીવટીતંત્રનો દુરુપયોગ રોકવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્ય સચિવશ્રીને વહીવટીતંત્રના વડા તરીકે તેમને ધ્યાન ઉપર મૂકી છે સમગ્ર બાબત. સ્થાનિક સ્વરાજ્યમાં રાજ્ય ચૂંટણી આયોગને પણ આ પત્ર દ્વારા વરેશ સિંહાજીને પણ જાણ કરવામાં આવી છે. ભલે કોંગ્રેસ ભાજપ પર ધાક ધમકી અને તોડજોડની રાજનીતિ કરવાનો આરોપ લગાવતી હોય, પરંતુ સત્ય શું છે એ તો પરિણામ બાદ જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, C24 કલા.
એક તરફ ચૂંટણીના કારણે રાજકીય ગતિવિધિઓ છે, બીજી તરફ મોસમને લઈને એક મહત્વપૂર્ણ અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જ્યારે ભારે વરસાદ માટે હજુ પણ આપણે સૌ કોઈએ એક અઠવાડિયાની રાહ જોવી પડે તેમ છે. જે સાયક્લોનિક સિસ્ટમ હતી તે સક્રિય ન થઈ શકતા આ વરસાદ જે છે તે થોડો હવે પાછળ ખેંચાયો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાદળો ઘેરાયા છે, પરંતુ વાદળો ઘેરાતા હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રાજ્યમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પણ થયો છે. પરંતુ જે ભારે વરસાદ હોવો જોઈએ તે હજુ પણ એક સપ્તાહ પછી આગામી સપ્તાહે ખાસ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અસર જોવા મળી શકે છે. આગાહી એવી છે, દરિયાકાંઠાના વિસ્તારમાંથી વરસાદની શરૂઆત થશે, જે મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર અત્યારે ફિલહાલ પહોંચી ચૂક્યો છે. આગળ વાત કરીશું છોટાઉદેપુરના સંખેડાના ખરાડી વાઘા વિસ્તારમાં મોડી રાત્રે લાકડાના ગોડાઉનમાં આગ લાગી ગઈ. ખરાડી વાઘાએ સંખેડાના પ્રસિદ્ધ લાકડા ફર્નિચર ઉદ્યોગ માટે જાણીતા વિસ્તારમાં આગ લાગી. સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જોકે ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગમાં ફર્નિચર માટેના લાખોના લાકડા બળીને ખાખ થઈ ગયા. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જેની સાબરમતી જેલમાંથી ફરી એક વાર મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છોટા ચક્કર યાર્ડમાંથી પાકા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો છે. રાશિદ ખાન પઠાણ નામના કેદીએ ફોન પાયજામામાં છુપાવ્યો હતો. તેની પાસેથી મોબાઈલ સિવાય બેટરી, બે મેમરી કાર્ડ સહિતની વસ્તુઓ મળી આવી છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં કેદી વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.
ગ્રામત આપનું સ્વાગત છે. આગળ વાત કરીશું. ભાજપ નેતા અમિત શાહે જમ્મુ કાશ્મીર સરકારમાં સામેલ પાર્ટીના તમામ મંત્રીઓ અને કેટલાક શીર્ષ નેતાઓને બેઠક માટે દિલ્હી બોલાવ્યા છે. કાશ્મીરના નેતાઓથી અમિત શાહ બપોરે 12 વાગે પાર્ટી કાર્યાલયમાં બેઠક કરવાના છે. અમિત શાહ રાજ્યમાં ગૃહ મંત્રાલય અને રક્ષામંત્રી દ્વારા આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવતા પહેલા જમ્મુ કાશ્મીર મંત્રીમંડળમાં સામેલ પાર્ટીના તમામ મંત્રીઓની સલાહ લેવા માગે છે. કેન્દ્ર સરકાર સ્થિતિને નિયંત્રિત કરવા માટે થઈને આજ સુધી રાજ્યની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની સલાહ પર જ પગલાં ભરતી આવી હતી, પરંતુ હવે મોદી સરકાર કોઈ પણ નિર્ણય ભાજપના મંત્રીઓની સલાહ વગર લેવા માંગતા નથી. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરને લઈને જે ભારે લાગણી જેવી પરિસ્થિતિ છે, વારંવાર સેના પર પથ્થરમારો થાય છે, હુમલો થાય છે. બીજી તરફ આતંકવાદીઓ પર ફરી એકવાર ઓપરેશન ઓલ આઉટ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે કોઈ પણ પ્રકારના પગલાં લેતા પહેલા અત્યારે અમિત શાહ ખરાઈ કરી લેવા માંગે છે. આગળ વાત કરીશું. મોંઘવારીની માર સહન કરતા લોકો માટે એક માઠા સમાચાર છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર હવે કોઈ પણ પ્રકારની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો નહીં થાય તેવું કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ દિશા સૂચન કર્યું છે, સંકેતો આપ્યા છે. પેટ્રોલ ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી નહીં ઘટે તેવું અરુણ જેટલીએ સ્પષ્ટ સંકેત આપીને કહી દીધું છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ પર અત્યાર સુધીના જે ટેક્સીસ છે તે મુદ્દે તેમણે વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે નાગરિકો પ્રામાણિકતાથી કર ચૂકવતા રહે. આગળ વાત કરીશું. આજે શિવસેનાનો 52મો સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસ નિમિત્તે શિવસેના દ્વારા મુંબઈમાં અનેક સ્થળે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજના દિવસે શિવસેના એકવાર ફરીથી ભાજપ પર નિશાન તાકશે. હાલમાં જે રીતે તેમની પ્રેક્ટિસ છે તે પ્રમાણે શિવસેના વિપક્ષ પર પ્રહાર કરવાનું પણ નહીં ચૂકે, ત્યારે ખેડૂતોની સમસ્યા, મોંઘવારીની માર, સીમા પર સંકટ જેવા મુદ્દાની સમીક્ષા શિવસેના દ્વારા કરવામાં આવશે. વાત કરીશું. 15મી ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે મોદી કેર, જેને આયુષ્યમાન ભારતના નામથી પણ આપણે ઓળખીએ છીએ. આ યોજનાની શરૂઆત જે છે તે 15મી ઓગસ્ટના રોજથી થવાની છે. 4 રાજ્યોમાં અત્યારે તૈયારી દર્શાવાઈ નથી, યુપી, બિહાર, અસમ અને પશ્ચિમ બંગાળ, કે જ્યાં આ યોજના શરૂ નહીં થાય. બાકીના જે રાજ્યો છે તેમાં હાલ 12 થી 15 રાજ્યો છે કે જેમાં આ યોજના શરૂ કરી દેવાશે. યુપી બિહારનો હાલ સમાવેશ નથી કરાયો. પહેલા દિવસથી જ દર્દી ઇલાજ કરાવી શકશે અને યોજના હેઠળ 5 લાખ રૂપિયાનું પરિવાર વીમા કવચ મળવાનું છે. આગળ વાત કરીશું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીનો ધમધમાટ કોટા અને વારાણસી ખાતે યોજાયો છે, જ્યાં કાર્યક્રમ વહેલી સવારે લોકોએ યોગ મુદ્રાનો લાભ લીધો. કોટા ખાતે બાબા રામદેવે કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં હાજરી આપી અને આગામી 21મી જૂને 4થો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે, ત્યારે યોગની સભાનતા મુદ્દે જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, ત્યારે વારાણસી અને કોટા બંને દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર. બહુ બડી સંખ્યામાં યહાં કે વિદ્યાર્થીઓને, યહાં કે નાગરિકોને ભાગ લીધા. ઓર 21 તારીખ કો પૂરી દુનિયા યોગ કરેગી ઓર દુનિયા કા સબસે બડા યોગ કા ઇવેન્ટ, યોગ કા યે મહા આયોજન સંમેલન યે કોટા કી ધરા પર હોગા. તો ઇન્ટરનેશનલ યોગ ડે પર એક ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડ મેં 2 લાખ સે અધિક લોગો કે એક વેન્યુ પર યોગ કરને કા વિશ્વ કીર્તિમાન બનેગા. આગળ વાત કરીશું. સંદીપ બક્ષી ICICI બેંકના નવા COO બન્યા છે. તાત્કાલિક પદે તેમની આ વરણી કરવામાં આવી છે. સંદીપ બક્ષીની વરણી અત્યારે કરાઈ છે, જ્યારે ચંદા કોચરનું વિવાદ જે છે તે વિડીયોકોન લોન ગોટાળાને લઈને તેમની સામે કાર્યવાહી ચાલી રહી છે, તે વિવાદને લઈને તેમને અત્યારે રજા પર મોકલી દેવામાં આવ્યા છે અને હવે એમના સ્થાને અત્યારે સંદીપ બક્ષી COO તરીકે કાર્યભાર સંભાળશે. એકવાર ચંદા કોચર સામે તપાસ પૂરી થઈ જાય છે ત્યારબાદ ફરી એકવાર તેઓ ચાર્જ સંભાળી શકે છે. ત્યાં સુધી સંદીપ બક્ષી આ સમગ્ર કાર્યભાર સંભાળશે. પરમાણુ હથિયાર મુદ્દે હવે ભારત સજ્જ બની ગયું છે. ન્યુક્લિયર વેપન ડિલિવરી સિસ્ટમને
ભારતે સજ્જ કરી લીધી છે, સક્રિય કરી લીધી છે. ભારત પાકિસ્તાન ચીને સતત પરમાણુ હથિયારની માત્રામાં જે રીતે વધારો કર્યો છે, ત્યારે સીઆઈપીઆરઆઈનો આ અહેવાલ છે કે જેમાં ખુલાસો થયો છે. આગળ વાત કરીશું. જે રીતે ફિફા વર્લ્ડ કપ રશિયામાં આજે આ વખતે ચાલી રહ્યું છે, ત્યારે ફિફા વર્લ્ડ કપમાં એક મેચ માટે જઈ રહેલ સાઉદી અરબના ખેલાડીઓ માંડ માંડ એક વિમાન દુર્ઘટનામાં બચી ગયા છે. આ સાઉદી અરબના ફૂટબોલ ખેલાડીઓ એક વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા, એ સમયે આ વિમાનના એન્જિનમાં પક્ષી ટકરાવાના કારણે આગ લાગી ગઈ. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ત્યારે તમામ ખેલાડીઓનો આ બાદ બચાવ થયો છે. આગનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આગળ વાત કરીશું. આજે કોંગ્રેસના યુવરાજ ગણાતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો 48મો જન્મદિવસ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને શુભકામનાઓ પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરીને રાહુલ ગાંધીને શુભકામનાઓ પાઠવી અને રાહુલ ગાંધીની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવન માટે કામના પાઠવી. આજે કોંગ્રેસ પક્ષ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. એક તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિપક્ષી પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને 2019માં ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું પ્લાન કરી રહ્યા છે, ત્યારે મુંબઈ કોંગ્રેસમાં આંતરિક મતભેદો સામે આવી રહ્યા છે. ત્યારે મુંબઈ કોંગ્રેસમાં કોના વર્તનથી નેતાઓ અને કાર્યકરો નારાજ છે, જોઈએ વિશેષ અહેવાલમાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીને મજબૂત કરવા માટે કરી રહ્યા છે અથાગ પ્રયાસ, જે અંતર્ગત તાજેતરમાં તેમણે મુંબઈની મુલાકાત લીધી હતી, જેમાં બૂથ સ્તરીય કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપીને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ગોરેગાંવમાં યોજાયેલા કાર્યક્રમમાં 2014ની ચૂંટણી લડેલ ગણેશ કામલે અને કાર્યકર્તાઓને આમંત્રિત કરાયા નહોતા, ત્યારે ગણેશ કામલેની રાહુલ ગાંધીને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવાની ઈચ્છા હતી, પરંતુ સંજય નિરૂપમે તેમને તક આપી નહોતી. હજારો કાર્યકર્તા આજ અપમાન મહેસૂસ કરકે બમ્બઈ મેં ઘર બેઠે હૈ. ક્યું? કે સંજય નિરૂપમ જો હૈ શિવસેના સે આયે હૈ, કોંગ્રેસ પાર્ટી કે લીએ જિન્હોને 20-25 સાલ દિયે, ઉન કાર્યકર્તાઓ કે બારે મેં સંજય નિરૂપમ કે દિલ મેં કોઈ પ્યાર નહીં હૈ, નફરત હૈ. ઓર યે નફરત બમ્બઈ મેં આજ એસા સિચ્યુએશન બના હૈ કે બમ્બઈ કા મતદાતા સંજય નિરૂપમ કો દેખતે હુએ કોંગ્રેસ પાર્ટી કો વોટ કરને કે મૂડ મેં નહીં હૈ. પાર્ટીના ઘણા જૂના અને વરિષ્ઠ નેતાઓના નામ પણ સામે આવ્યા છે, જે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમના વર્તનથી પાર્ટીથી દૂર થઈ ગયા છે અથવા દૂર થવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં વિધાનસભ્ય રાજહંસસિંહ, ઠાકોર રમેશસિંહ, કૃષ્ણ હેગડે, પાલિકાના વિરોધ પક્ષના નેતા બાલા આંબેડકર, નગરસેવક વિદ્યાર્થી સિંહ, નગરસેવક સતનામસિંહ, નગરસેવક બિલાજી, નગરસેવક સાગરસિંહ, નગરસેવક કમલેશ યાદવ અને ઉત્તર મુંબઈ યુવક કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ સુનિલ કોળીનો સમાવેશ થાય છે. કે સંજય નિરૂપમ દલિત વિરોધી હૈ ઓર યે દલિત વિરોધ કોંગ્રેસ સે દલિત ઓર દૂર લેકે જા રહા હૈ, યે રાહુલ જી કો દિખ નહીં રહા હૈ, તો યે રાહુલ ગાંધી જી કો હમે પ્રધાનમંત્રી બનાના હૈ ઓર યે સંજય નિરૂપમ કા જો કામ કા તરીકા હૈ, ઇસસે મુંબઈ મે કોંગ્રેસ ખતમ હો રહી હૈ, તો હમ રાહુલ જી કો પ્રધાનમંત્રી બનાને સે દૂર જા રહે હૈ, યે હમારી ચિંતા હૈ. इसलिए संजय निरूपम को जल्द से जल्द मुंबई कांग्रेस के अध्यक्ष पद से हटाना, ये हमारी आदरणीय राहुल गांधी जी से विनती है. હાલમાં કોંગ્રેસ અને પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ચૂંટણીમાં દેશની કમાન સંભાળવાની વાતો કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા આંતરિક મતભેદોનું અને જો વાસ્તવિકતામાં આ પ્રમાણેની સ્થિતિ ઉત્પન્ન થશે તો કોંગ્રેસ તેનો સામનો કઈ રીતે કરશે તે જોવું રહ્યું. નિત્યાનંદ શર્મા, ઝી મીડિયા, મુંબઈ. આ સાથે સમાચારોમાં આજ બસ આટલું જ. થોડી ક્ષણોમાં જુઓ 30 મિનિટ સો ખબર. મારી સાથે જોતા રહો ઝી 24 કલાક. પારુલ યુનિવર્સિટી, બી હિયર, બી વાઇબ્રન્ટ.